नमस्कार, कामक्ष स्टडी चैनल में हूँ छू धरती गोस्वामी। आजना आ वीडियो में हूँ तमने बताईश कि घरे बैठा ज तमे कंडीशनर कई रीते बनावी सकसो। तो फ्रेंड्स, बजार में तमने कंडीशनर मड़ी ज रहता होय छे, परंतु ते केमिकल युक्त होय छे। तो नेचरल कंडीशनर तमे कई रीते बनावशो जे हूँ तमने आजना वीडियो में बताईश। एमां पाका पपैया उपयोग करीश। तो पाकू पपैयू होने छोली पीस करी अने तेने क्रश करी ने पेस्ट तैयार करवानी छे। हवे पाका पपैयानी अंदर तमारे थोड़ू दही नाखी अने बे चमची ग्लिसरीन नाखी मिक्स करी एक पेस्ट तैयार करवानी छे। आ पेस्ट ने तमे 30 मिनिट सुधी रहेवा दो, त्यारबाद तमे सादा पाणी थी नॉर्मल पाणी थी माथुं वॉश करी शको छो। आवुं करवाथी तमारा वाळ मजबूत थशे, काळा अने सिल्क अने शाइनिंग करशे। बीजो उपाय ए छे के तमे खरता वाळनी संभाळ कई रीते राखी शकशो। तो खरता वाळ माटे मित्रों मेथीनो उपयोग हूँ तमने बताईश। सूकी मेथी होय छे जे रातभर तमारे पलाळी राखवानी होय छे। हवे आ जे मेथीना दाणा छे तेमांथी एक पेस्ट तैयार करवानी छे। आ पेस्टने तमे माथामां सरस रीते मसाज करी अने लगाओ, छेक डीपमां छेक डीपमां तमे लगाओ। आना कारणे तमने खरता वाळ पण अटकी शकशे अने जे माथामां डेंड्रफ होय छे, ખોડો હોય છે, તે પણ અવશ્ય મળી શકશે। હવે આ પેસ્ટ લગાવ્યા બાદ તમારે 1.5 થી 2 કલાક રાખ્યા પછી તમારા વાળને વોશ કરવાના રહેશે। ત્રીજો ઉપાય હું તમને એ બતાવીશ કે આમળામાંથી હર્બલ તેલ આપણને કઈ રીતે મળે છે। તો આમળા આપણે ખાતા પણ હોઈએ છીએ, જેના કારણે આંખોનું તેજ પણ વધતું હોય છે અને સાથે સાથે આંખોમાં ચમક આવે છે, વાળમાં શાઇનિંગ આવે છે। એ બધું આપણે એના ગુણો અવશ્ય જાણતા હોય છે, પણ એના સિવાય પણ તમારા તમને એને અંદરથી હર્બલ તેલ કઈ રીતે મળે તે હું તમને બતાવીશ। તો સૂકા આમળા હોય યા તો ફ્રેશ આમળા હોય, બંનેમાંથી એક પસંદગી કરી લો તમે, અને એ આમળાની અંદર મહેંદીના પાંદડા હોય એ મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો। આ પેસ્ટને તમે આખી રાત પર એવી જ રહેવા દો અને સવારે તેની અંદર 150 મિલીગ્રામ જેટલું કોપરેલ હોય છે, જે નેચરલ કોપરેલ, એ નાખી અને થોડું ધીમા તાપે ગરમ થવા દો। હવે આ ગરમ થયેલું જે તેલ છે એને થોડી વાર ઠંડુ થવા દો, ત્યારબાદ તેને લગાવી રાખો અને લગાવી અને પછી માથું વોશ કરી શકો છો। 30 થી 45 મિનિટ નાખી અને પછી વોશ કરી શકો છો। નિયમિત ધોરણે જો તમે આવું કરતા રહેશો તો તમારા વાળમાં શાઇનિંગ આવશે, મજબૂત થશે, કાળા વાળ થશે અને લાંબા થશે। ચોથો ઉપાય એ છે કે કેળા। તો કેળામાંથી કંડિશનર કઈ રીતે બનાવવું એ હું તમને ઇઝીલી આજે વિડીયોમાં શીખવાડીશ। મિત્રો, કેળા હોય છે જે પાકા, એ 1 થી 2 નંગ લઈ અને તેને ક્રશ કરી એક પેસ્ટ તૈયાર કરવાની છે, જેની અંદર થોડું દહીં નાખી મધ નાખવાનું છે અને 1/2 ચમચી યા તો 1 ચમચી લીંબુનો રસ નાખી એક પેસ્ટ તૈયાર કરવાની છે। હવે આ પેસ્ટ તૈયાર કરીને તમારે કંડિશનરની જેમ તેને યુઝ કરી 30 થી 45 મિનિટ સુધી આ પેસ્ટને માથાની અંદર સારી રીતે મસાજ કરી અને લગાડી રાખવાની છે। ત્યારબાદ તમારે નોર્મલ પાણીથી માથું, મતલબ વાળ જે હોય છે, એ ધોઈ નાખવાના હોય છે। આના કારણે તમારા વાળ એકદમ સિલ્કી અને શાઇની થઈ જાય।